नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय गुजराती द्वितीय सत्र में पाठ भणीशुं। पाठ नंबर 16, पाठ 16 मातृ हृदय एटले मातानु हृदय। एना लेखक छे कन्हैयालाल रामानुज। जन्म 1/11/1938, अवसान 26/4/2002। कन्हैयालाल लक्ष्मीराम रामानुज नो जन्म सुरेन्द्रनगर जिल्लाना बड़वाणामां थयो हतो। तेमणे शिक्षक तरीके सेवा आपी हती। सावजनु अपमान, रींच दरबारमां 11 रातो, अपंग तनना पण मनना नहीं, तेमना जाणीता पुस्तको छे। आ वार्तामां माताना हृदयना भाव व्यक्त थया छे। गिरना जंगल मा वस्ता मालधारीना जीवननो एक प्रसंग छे। चारेक वर्षनो एक बाळक सिंहबाळ साथे दोस्ती करवानो प्रयत्न करे छे। ते जोता माता सिंहबाळने छोड़ी मुकवा बाळकने विनंती करे छे। एटलामा सिंहण पण आवी जाए छे। थोड़े क्षणों पछी मालधारी बाळक सिंह शिशुने पड़तू मुकी पोतानी मातानी गोदमा भराई जाए छे। सिंह शिशु पण दौड़तू पोतानी माता पासे पहुंची जाए छे। अनन्य प्रसंग छे। अहीं मातृभावनी वात करी छे। आ पाठमां माताना हृदयनी वात करी छे। जाणे मानव देहधारी होय અને પ્રાણીમાં પણ માનો એક ભાવ હોય છે, જે માણસમાં એક માતાના હૃદયનો જે ભાવ હોય છે તે પ્રાણીઓમાં પણ હોય છે। અહીં આ પાઠ સરળ ભાષામાં રજૂ કરવામાં આવ્યો છે, જે આપણે આગળ ભણીશું। કો અવધૂત સો ગિરનાર બેઠો છે। અહીં કો અવધૂત સો એનો અર્થ થાય છે કોઈ વૈરાગી સાધુ જેવો। को अवधूत शो एनो अर्थ एवो थाय छे कोई वैरागी साधु जेओ गिरनार बैठो छे। तेनी जटा जेम प्रदेशना पश्चिमी जंगलोने कोईए नाम आप्यु छे। जटा एटले साधु, बावाओए वधारेलो जे वधारेला जे वाळ छे एने जटा कहेवाय छे। के तेनी जटा जेम प्रदेशना पश्चिमी जंगलोए लोकोए नाम आप्यु छे। गीर सदियो जूना आ प्रदेशमां वस्ती मालधारी कोमना अत्यारे 129 जेटला नेसडा छे। हमेशने माटे तेमने काळना मुखमां रहेवानो, छतां पण जाण्यो के अजाण्यो डर न मळे। सावजना गुवाटाने दीपडानी लुच्चाई साथे तेमने आ जीवन जजूमवू पड़े छे। ક્યારેક શું બને તે કહેવું મુશ્કેલ ગણાય। આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે। આ પ્રદેશમાં જે વસે છે એ વસ્તીની વાત કરી છે। જૂના સદીના જે જૂના સમયમાં જે લોકો વસતા હતા ત્યારે કે માલધારી કોમના લોકો ત્યાં વસતા હતા જૂના પ્રદેશમાં। માલધારી કોમ એટલે કે ઢોર ઢાકર રાખનાર અને એમના ઉપર જે નભનાર જાતિ છે તે એ લોકોના 129 જેટલા નેસડા હતા। નેસડા એટલે જંગલમાં વસતા માલધારીઓના ઘાસ પલાના ઝૂંપડાનો જે સમૂહ હોય એને કહેવાય છે નેસડા। એ લોકો ત્યાં નેસડા બાંધ્યા હતા, ઝૂંપડા બાંધ્યા હતા, તે હંમેશ માટે કાળના મુખમાં રહેતા। કાળ એટલે મોત, મોતના મુખમાં રહેવાનું પસંદ કરતા।
ત્યાં કે જાણે અજાણે એ લોકોના ચહેરામાં ડર જોવા ન મળતો. ખુલ્લો એરિયા હોય, ત્યાં જંગલી પ્રાણીઓ પણ જોવા મળતા, પણ એ લોકોને જાણ્યો અજાણ્યો પણ ડર પણ જોવા મળતો ન હતો. સાવજ એટલે સિંહ, કે સિંહના ઘૂઘવાટા સાથે, ઘૂઘવાટા એટલે ગુરકવું, જે મોટેથી અવાજ કરવો એને શું કહેવાય છે, ઘૂઘવાટા. દીપડાની લુચ્ચાઈ સાથે એમને આ જીવન એટલે જીવનભર જુજુમવું પડતું, જજુમવું એટલે સામનો કરવો. તે આ લોકોને સાવજના ઘૂઘવાટા એટલે કે સિંહના ઘૂઘવાટા, દીપડાની લુચ્ચાઈ સાથે આ જીવન એમને સામનો કરવો પડતો હતો. અને ક્યારે શું બને તે પણ કહેવું મુશ્કેલ હતું, કેમ કે ત્યાં જંગલી પ્રાણીઓ રહેતા હોય, કયા ટાઈમે કયા સમયે આપણા ઉપર આવીને હુમલો કરે એનું કોઈ જ નક્કી હતું નહીં. કે એટલે કહે છે કે ક્યારે શું બને એ કહેવું પણ મુશ્કેલ હતું. પણ આવા બહાદુર માલધારીઓ છે એમના જીવનની અનેક વાતો છે. અહીં પણ એક વાત અહીં લેવામાં આવે છે. કરમના દાધ્યા નામનો સાતેક ઝુંપડાનો એક નેશ. આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે, પ્રાગટ ફૂટે માલધારીઓ ભેહુ એટલે કે ભેંસો અને બીજા માલ ઢોરને લઈ ચરાવવા ઉપડે જાય છે. સ્ત્રી વર્ગ ઘરે રહે, 500 ભેહુના મેળવેલ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય. સાંજ પડે ખૂટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ. કરમના દાદા નામના કે તે ત્યાં સાત એક ઝૂંપડાનો એક નેસ હતો, એક સમૂહ હતો. ત્યાં આયર એટલે કે આહિર જાતિના જે લોકો છે એને કહેવાય છે આયર, અને કાઠી એટલે કાઠિયાવાડમાં વસતી એક કોમનું નામ છે કાઠી. કે એ માલધારીઓ કુટુંબની જેમ રહેતા, જાણે ભાઈચારો ભાઈ ભાઈ હોય એવી રીતે તે રહેતા હતા. અને પ્રાગટ ફૂટે એટલે જાણે સવાર થાય ત્યારે, પ્રાગટ ફૂટવું એટલે સવાર થાય ત્યારે માલધારીઓ ભેંસોને લઈને અને બીજા ઢોરને લઈને ચરાવવા ઉપડી જાય, એમને ઘાસ ચારો ચરાવવા માટે તેળ ઉપડી જાય, અને સ્ત્રીવર્ગ ઘરે રહે, અને 500 ભેહુ એટલે 500 ભેંસોના મેળવેલ દૂધના દહી વલોવે, નાજુક હાથે મજબૂત કામો કરી લેતી ત્યાંની સ્ત્રીઓ, અને સાંજ પડે એટલે જે ખૂટતું બળતણ છે, બળતણ એટલે જે ઈંધણ બાળવા માટે લાવવામાં આવતા છાણા લાકડા વગેરે એ વીણવા માટે ગીરમાં નીકળી પડે. કે જાણે કોઈ શહેરની સ્ત્રી શોપિંગ સેન્ટરમાં શોપિંગ કરવા નીકળતી હોય તેમ ત્યાંની સ્ત્રીઓ ખૂટતું બળતણ વીણવા માટે ગીરના જંગલમાં નીકળી પડતી હતી. આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગાંઠિયા વીણવા નીકળી. હારે 4-1 વર્ષનું બાળક, કે આધેડ વર્ષની સ્ત્રી હતી એટલે નહીં મોટી અને નહીં નાની. આધેડ એ પ્રૌઢ જે વર્ણી હોય સ્ત્રી તે. તો કે સાંજે કરગાંઠિયા વીણવા માટે નીકળી પડતા, કરગાંઠિયા એટલે બળતણ, પછી જાટના સુકાયેલા ડાળા હોય તે, એ વીણવા માટે નીકળી હતી. અને એની સાથે 4-1 વરહ, વરહ એટલે 4 વર્ષનું બાળક પણ સાથે હતું. માતા તો સુકા લાકડા વીણતી વીણતી આગળ વધી ગઈ. પેલું બાળક ધીમું ધીમું ફૂલડા ચૂંટતો માની પાછળ પાછળ જતું હતું. એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર પર પડી. કે બાળક છે, 4-1 વર્ષનું બાળક છે, તેની માતા સાથે જાય છે કરગાંઠિયા મેળવા માટે. માતા પોતાના કામમાં વ્યસ્ત હતી, પોતાના કામમાં તલ્લીન હતી. અને એટલામાં બાળકની નજર એક ભેખડ છે, ભેખડ એટલે ઊભા કાંઠાનો ખડક, માટી જે ઊભીનો જે થયું હોય, ડુંગર જેવું થયું હોય તે, ત્યાં એની નજર પડે છે. તો ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊ કરતું હલતું હતું. બાળકને રસ પડી ગયો. તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પડેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યો. બચ્ચો તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું, પરંતુ ઉતરાતું નહીં.
તેથી વિચિત્ર અવાજ કરતું હતું. બંને એકબીજા સામો આંખ પરોવી જોઈ રહ્યા. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ગણી જવા લાગ્યો. જ્યારે બાળક તેની માતા સાથે જાય છે તો બાળકની માતા કરકાંઠિયા વીણવામાં મશગુલ થઈ જાય છે અને બાળક જ્યારે રસ્તામાં જતું હતું ત્યારે તેની નજર ભેખડના પથ્થર પર પડે છે. ત્યાં તેને એક ગલુડિયા જેવું ઓ ઓ કરતું દેખાય ગલુડી દેખાય છે અને બાળકને તેમાં રસ પડી જાય છે. પછી તે પાછળની બાજુથી ભેખડ ઉપર ચડી પડેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોઈ રહ્યું છે અને કે બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરી રહ્યું હતું. એને તો નાનું રમકડા જેવું લાગતું હતું પણ રિયલમાં હતું સિંહબાળ. તો એ સિંહબાળ છે એ પોતાના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું પણ એનાથી ઉતરાતું ન હતું. તેથી તે વિચિત્ર અવાજ કરતું હતું. બંને એકબીજા સામે આંખ પરોવી જોઈ રહ્યા. કોણ જોઈ રહ્યું હતું? એક બાજુ માનવ બાળ હતું અને બીજી બાજુ હતું પશુ બાળ. બંને એકબીજા સામે જોઈ રહે છે, આંખ પરોવીને જોઈ રહે છે. એટલામાં તો બંનેની દોસ્તી થઈ જાય છે, મિત્રતા બંધાઈ જાય છે. પેલા માલધારી સ્ત્રીના બાળકને વહાલપૂર્વક તેને ગોદમાં તેડી લીધું. હવે માનવ બાળ હતો એ સિંહ બાળને પોતાની ગોદમાં તેડી લે છે, વહાલપૂર્વક તેડી લે છે. જેમ આપણે નાના ગલુડિયાને રમાડીએ છીએ અને હાથમાં લઈએ છીએ તેવી જ રીતે આ માનવ બાળ છે એ પશુ બાળને હાથમાં લઈ લે છે. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતા તે નેસ ભણી જવા લાગ્યો કે પોતાનો નવો દોસ્ત બની ગયો હતો, નવો મિત્ર બની ગયો હતો. એને વહાલથી એના પર હાથ ફેરવે છે અને તેના નેસ તરફ તે લઈ જવા ઈચ્છતો હતો. નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાતો કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સાંભળી. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. તેને પોતાની સાથે આવેલ બાળકનો ઓશાણ આવ્યો. તેનો જીવ અડધો થઈ ગયો. કડગાંઠિયાને પડતા મૂકી એને દોટ મૂકી પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરવા લાગ્યો. પસ્તાવો કરતી હાફડી ફાંફડી દોડી, પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું. તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ ગોળ ફરતી લાગી. પોતાનું અસ્તિત્વ ભૂલાતું ગયું. જ્યારે બાળકે સિંહ બાળને જયારે હાથમાં લે છે તો એ વહાલથી તેના પર હાથ ફેરવે છે. મિત્રતા બંધાઈ ગઈ હતી, એના નેસ તરફ તે લઈ જતો હતો. અને નવા દોસ્ત સાથે જે ભોળો શિશુ છે, ભોળો બાળક હતો, તે કાલી બોલીમાં વાતો કરતો હતો. કાલી બોલી જે નાના બાળક બોલે છે એને કહેવાય છે કાલી બોલી, કે પ્રેમ ઉપજાવે તેવું ભાગ્યું તૂટ્યું મધુર બોલવું તેને કહેવાય છે કાલી બોલી. પરંતુ ત્યાં પાછળ એને એક ડણક સંભળાવી. ડણક એટલે એક અવાજ આવ્યો. ડણક એટલે જે સિંહની ગર્જના થાય તેને પણ કહેવાય ડણક. ત્યારે માલધારી સ્ત્રી ચોંકી જાય છે અને તેને પોતાના સાથે લાવેલ બાળકનું ઓષણ આવે છે. ઓષણ એટલે યાદ આવવું. તે માતા પોતાના બાળકને લઈને આવી હતી પણ તે તેના કામમાં એટલી વ્યસ્ત હતી તે પોતાના બાળકને પણ યાદ ન હતું. ત્યારે જે સિંહને ડણક સાંભળે છે ત્યારે તેને પોતાનું બાળક યાદ આવે છે. તેનો જીવ અડધો થઈ ગયો. તેનો જીવ અડધો થયો કે મારું બાળક ક્યાં હશે. અહીંયા એને સિંહની ડણક સંભળાય છે તો એ પોતાના કરગાંઠિયા હતા એ પડતા મૂકે છે અને દોટ મૂકે છે. ત્યાંથી દોડે છે પોતાના બાળકને શોધવા માટે. તો પોતાના હૃદયના ટુકડાને રેઢો મૂકવા બદલ એને પસ્તાવો થાય છે. ઓષણ પસ્તાવો થાય છે કે મેં મારા બાળકને એકલું કેમ મોકલ્યું. તે હાંફળી ફાંફળી દોડી. હાંફળી ફાંફળી એટલે ગભરાઈ ગયેલી, એ આકુળ વ્યાકુળ થઈને તે દોડી. પરંતુ કાંટ વટાવી, કાંટ એટલે જે કાંટાવાળા વૃક્ષોની છોડની જે ગીચ ઝાડી હોય એને કહેવાય કાંટ.
કે કાંટાવાળા વૃક્ષો છોડોની ગીચ ઝાડી છે એને કાંટ, એ કાંટ વટાવી આગળ ભેખડ આગળ ગઈ, ત્યાં એને સામે એવું દ્રશ્ય જુએ છે, એ દ્રશ્ય જોઈને માતાની આંખે ચક્કર આવી જાય છે, જાણે કે ધરતી ગોળ ગોળ ફરતી હોય તેવું લાગે છે, પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે કે પોતે ક્યાં છે, સી હાલતમાં છે તે પોતે ભૂલી જાય છે. વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહે પોતાના બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હતો, એટલે બે બચ્ચા બોર્ડમાં હતા, એમાંનું એક બહાર નીકળી આવેલું. સિંહ પણ મારણની તપાસમાં નજીક ગયેલી અને તેની પાછળ પાછળ પોતાનું માનવ બાળની ગંધે સિંહણ તુરંત જ પોતાની બોર્ડ તરફ પોતાના વહાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી. જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી હતી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી, વચ્ચે બે ભૂલકા, એક પશુદેહધારી અને એક માનવદેહધારી, કુદરતને કેવી બલિહારી. કે વાત એમ હતી કે ભેખડની બખોલમાં, બખોલ એટલે પોલાણ, બખોલ એટલે પોલાણ, કે ભેખડની જે બખોલ હતી ત્યાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપેલો હતો, એટલે બે બચ્ચા બોર્ડમાં હતા. બોર્ડ એટલે ગુફા, પહાડ કે ઝાડના પશુએ રહેવા માટે જે બનાવેલી બખોલ હોય તેને બોર્ડ કહેવાય. તો બે બચ્ચા અંદર હતા અને સિંહણ મારણની તપાસમાં, મારણ એટલે મારવું, શિકાર કરવો, મારણનો સામાન્ય શબ્દ થાય છે શિકાર કરવો, મારવું, કે શિકારની તપાસમાં નીકળેલી હતી. ત્યાં તેની પાછળ પાછળ પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પાછળ આવી, કે પ્રાણીઓને માણસોની એક સુગંધ આવે છે, ગંધ આવે છે, પ્રાણીઓને માનવની ગંધ આવે છે, તો એને માનવ ગંધની ગંધે સિંહણ તુરંત જ પાછળ બોર્ડ તરફ આવે છે અને પોતાના વહાલ સોયા, પોતાના વહાલ સોયાના રક્ષણ માટે તે દોડી આવી, એના બચ્ચાઓને રક્ષણ માટે તે ત્યાંથી દોડી આવે છે. માનવ બાળની ગંધે એટલે કે મનુષ્યના બાળકની ગંધ આવતા સિંહણ પર તરત જ એના બાળકોના રક્ષણ માટે ત્યાં આવી જાય છે. જ્યારે કે પોતાના શિશુને બાળકે હાથમાં ઉઠાવી લીધું હતું, જે સિંહનું બચ્ચું હતું એને, એ બચ્ચાને માનવ બાળે પોતાના ગોદમાં ઉઠાવી લીધેલું હતું, પોતાના હાથમાં હતું. આ જોઈને દૂરથી સિંહણ ત્રાડ નાખી, ત્રાડ નાખી એટલે ગર્જના કરે છે. અને આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી આવે છે. હવે અહીં બંને બાળકો છે, એક પશુદેવધારી બાળકો છે અને એક માનવદેવધારી બાળકો છે. પશુદેવધારી છે એના સિંહણ છે એ પોતાના બચ્ચાને બચાવવા માટે આવે છે, અને બીજું બાજુ છે માં છે એ પોતાના માનવના બચ્ચાને, એટલે પોતાના માનવદેવધારી છે એ માતા છે એ પોતાના બચ્ચાને બચાવવા માટે દોડી આવે છે. બંને બાજુ બંને માતાઓ છે અને વચ્ચે બંનેના ભૂલકાઓ છે, એટલે કે બંનેના બાળકો છે. કે કેવી કુદરતની બલિહારી, બલિહારી એટલે કરામત, ખૂબી. પ્રાણી હોય કે માનવ હોય, દરેકને પોતાના બાળકો વધુ પ્રિય હોય છે. એટલા માટે કહેવત કહેવાય છે ને કે માં તે માં બીજા બધા વગડાના વા. માલધારી સ્ત્રીને દૂર રહે રહે પોતાના બાળકને બગલમાં રહે સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી. હવે માલધારી સ્ત્રી છે દૂર રહે રહે, એટલે કે દૂર ઉભી રહીને એના બાળકને, જે પોતાની બગલમાં એટલે કે પોતાના હાથમાં જે બાળક હતું એને છોડી મૂકવા એની માતા કહે છે કે તું સિંહ બાળને છોડી મૂક, છોડી દે બેટા છોડી દે. પણ બાળક હાથમાં આવેલું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? હવે એ બાળકને તો એક રમકડા જેવું લાગતું હતું, હવે બાળક એ હાથમાંથી છોડતું ન હતું. માનવ જીવ તાળવે ચોટ્યો, આ એક
રૂઢિપ્રયોગમાં પૂછાઈ શકે છે. તાળવે ચોટ્યો એ સૌ એ રૂઢિપ્રયોગમાં આપણે આગળ આવશે અને એ આવે છે. એટલે એનો મતલબ થાય છે કે જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું. પાછળ ગુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી, કોણ જાણે ક્ષણમાં શું બનશે. હવે બાળકની માતા છે, બાળકને સિંહ બાળ છોડી દેવાનું કહે છે, પણ બાળકને એક અદ્ભુત રમકડું લાગતું હતું, તે કેમ કરી છોડે. ત્યારે માતાનો જીવ છે હાથમાં આવી જાય છે અને પાછળ જે ગુરકાટ એટલે ગુરુકવું કે મોટેથી અવાજ કરવો તે એટલે સિંહણ સાવ નજીક આવી જાય છે અને કોણ જાણે ક્ષણમાં શું બનશે તે ખબર ન હતી. માનવ સ્ત્રીને પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી, છોડી મૂક બેટા મૂકી દે. હવે માનવ સ્ત્રી છે પોતાના બચ્ચાને બચાવવા માટે ચીસ પાડે છે, જાણે છેલ્લી વિનંતી કરતી હોય એવી તે ચીસ પાડે છે, છોડી મૂક બેટા મૂકી દે એમ, એને કહે છે મૂકવાનું કહે છે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ગુરકાટ કરતી હતી. તેને આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. હવે જે સિંહણ છે એ પણ બાળકથી એકદમ નજીક હતી, 7 ફૂટ જ દૂર હતી. હવે તે બાળકની સામે આવી રહી હતી, ગુરકાટ કરતી હતી. ગુરકાટ એટલે ગુરુકવું, મોઢેથી અવાજ કરવો. હવે એને આંખમાં અજબ પરિવર્તન આવ્યું હતું. હવે પ્રાણીઓનો કોઈ જ ભરોસો નહીં, કયા ટાઈમે આપણા પર હુમલો કરે એ કોઈ જ કહી શકાય નહીં. તો અહીં એની માતાનો જીવ છે તાળવે ચોટેલો હતો કે ન જાણે હવે સિંહણ મારા બચ્ચા પર શું કરશે. માલધારે બાળકે સિંહ શિશુને પડતું મેળ્યું, દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલી ગયું. સામ સામે બે માતાઓ અને વચ્ચે તેમના શિશુઓ, ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘરે, તેને પોતાના નેશમાં રહેઠાણમાં જવું હતું. જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ. તેમના ખોળિયા જુદા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ ન હતો. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા છે. કે માલધારી બાળકે સિંહ એની માતા બૂમ પાડે છે, ચીસ પાડે છે કે છોડી દે બેટા છોડી દે, ત્યારે એ માલધારી બાળક છે એ શિશુ બાળને પડતું મૂકે છે એટલે મૂકી દે છે, અને એ માનવ દેવધારી બાળક છે એ માના ગોદમાં જતું રહે છે. ગોદ એટલે ખોળામાં, માના ખોળામાં જતું રહે છે. અને બીજી તરફ જે પેલું સિંહ શિશુ હતું એટલે સિંહનું બચ્ચું હતું તે પણ તેની માતાના ગોદમાં ચાલ્યું જાય છે. સામ સામે બંને માતાઓ હતી એ બંને માતાઓ અને તેમના બંને શિશુઓ એટલે કે બાળકો, શિશુનો સામાન્ય શબ્દ થાય છે બાળ, આંખ મિલાવે છે. ઘડી બે ઘડી માલધારી સ્ત્રી પાછા પગે પોતાના ઘરે ચાલી જાય છે અને સિંહણ છે એ પોતાના બચ્ચાને લઈને પોતાના બોડમાં જાય છે એટલે કે ગુફામાં જાય છે. જ્યારે સિંહણ કે તેના જંગલમાં પોતાની બોડમાં જવું હતું અને બંને માતાઓ પોતાના શિશુને લઈને ચાલતી થઈ ગઈ, ભલે કે તેમના ખોળિયા અલગ હતા, ખોળિયા એટલે શરીર, ભલે કે તેમના શરીર અલગ અલગ હતા, પરંતુ તેમના બાળકો પ્રત્યે પ્રેમ અને મમતામાં કશો જ ભેદ હતો નહીં. બંને માતાઓ માટે, બંને બાળકના માટે પ્રેમ કેવા હતા, સરખા જ હતા. માનવ હોય કે પશુ, કે મનુષ્ય હોય કે કોઈ પશુ હોય, પણ માતૃ હૃદય તો સૌના સરખા જ હોય છે. જેટલો માણસોમાં માં અને બાળક વચ્ચે પ્રેમ હોય છે તેટલો જ પ્રેમ પશુઓમાં પણ માતા અને બાળક માટે પ્રેમ એટલો જ હોય છે. અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. અહીં નીચે શબ્દ સમજૂતી આપેલી છે તે આપણે જોઈ લઈએ. અવધૂત એટલે કે વૈરાગી, બાઓ, સદી, શૈકો, કોમ, એક જ નામથી ઓળખાતો લોકસમૂહ, ઉદાહરણ તરીકે વણઝારા, રબારી, નેસ, ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ, નેસડો, કરગઠિયા, લાકડાના નાના નાના ટુકડા, ભેખડ,
જજુમતો ટેકરાનો ખૂણો કરાડ નવજાત તરતનું જન્મેલું ડણક સિંહની ગર્જના ઓષાણ યાદ રેડું રખડતું સાંભળ વિનાનું કાળ મોત માલધારી ઢોર ઉછેર કરતી જાતિનો માણસ એટલે કે આહિર બળતણ બાળવાના લાકડા આધેડ અડધી ઉંમરે વહેચેલો કાંટ કાંટાવાળા વૃક્ષોની ગીચ ઝાડી ત્રાડ નાખવી મોટો અવાજ કરવો બલિહારી ખૂબી ગુરકાટ ગુસ્સામાં પાડેલી બોમ્બ પરિવર્તન ફેરફાર અગાધ અતિ ઊંડું ખોળ્યું શરીર અહીં રૂઢિપ્રયોગો છે પ્રાગટ ફૂટવું પરોઢિયું થવું રસ પડવો મજા પડવી આંખે ચક્કર આવવા બીકને લીધે બધું ગોળ ગોળ ફરતું દેખાવું ચોકી ઉઠવું ચમકી જવું જીવ તાળવે ચોટવો જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં હોવું જીવ અડધો થઈ જવો ચિંતાથી વિહ્વળ થઈ જવું દિલનો ટુકડો હોવો ખૂબ વહાલા હોવો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની ગુજરાતીની નોટબુકમાં શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગો લખવાના રહેશે અભ્યાસમાં છે પ્રશ્ન એક એ પણ તમારે નોટબુકમાં વિકલ્પો છે એ પણ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે પ્રશ્ન બે દરેક પ્રશ્નના એક એક વાક્યમાં જવાબ આપો તે પણ તમારે લખવાના છે સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જે સાત પ્રશ્નો છે એ તમારે જવાબ સાથે પોતાની નોટબુકમાં લખવાના રહેશે પ્રશ્ન બે નીચેના શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો આ શબ્દ છે એનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું રહેશે આ છ આપેલા છે એ તમારે વાક્ય બનાવીને નોટબુકમાં લખવાના રહેશે રૂઢિપ્રયોગ છે એનો અર્થ આપવાનો છે અહીંયા વાક્ય લખવાનું નથી કહ્યું ફક્ત રૂઢિપ્રયોગનો અર્થ લખો તો તમારે સામે એનો અર્થ લખવાનો છે પ્રશ્ન ચાર નીચેના શબ્દોનો અર્થ લખો અહીં જે શબ્દ આપેલો છે એના અર્થ અહીંયા સામે તમારે લખવાના છે પ્રશ્ન પાંચ નીચેના વાક્યોના ક્રિયા વિશેષણ શોધો જે આપણે ક્લાસમાં સમજાવેલા છે મિત્રો એ રીતે તમારે શોધીને અહીં લખવાના છે પ્રશ્ન છ સૂચના પ્રમાણે લખો અહીં જે સૂચના આપેલી છે એ પ્રમાણે તમારી નોટબુકમાં લખવાનું રહેશે તો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં શબ્દ સમજૂતી રૂઢિપ્રયોગ અભ્યાસ સ્વાધ્યાય લખો તો આપણો આ પાઠનો ભાગ એક પૂર્ણ થાય છે ભાગ એકમાં આપણે પાઠ સમજ્યા અને મેં તમને જે હોમવર્ક આપ્યું છે એ હોમવર્ક તમારા મિત્રો લખવાનું રહેશે આવજો.